બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માળિયા હાટીના સરકારી હોસ્પિટલ ખાતે ધારાસભ્યએ સરપ્રાઈઝ વિઝિટ કરી. માળિયા હાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયા સહિત ભાજપના આગેવાનોએ હોસ્પિટલમાં ચેકિંગ કર્યું હતું. મહત્વનું છે કે હોસ્પિટલની મોટાભાગની જગ્યાઓ ખાલી છે અને સરકાર દ્વારા જગ્યાઓ પર ભરતી કરવામાં આવતી નથી, જેના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. ડૉક્ટરના અભાવના કારણે દર્દીઓમાં રોષ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે આજરોજ માંગરોળ માળિયા હાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ ભાજપના આગેવાનોએ માળિયા હાટીના સરકારી હોસ્પિટલનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા સરકારી દવાખાનાના જ ઇન્ચાર્જ અધિક્ષક ડૉક્ટર કરમાટા સાથે બેઠક કરી વિસ્તૃત માહિતી મેળવી હતી. જોકે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ ભાજપના આગેવાનોએ દરેક વોર્ડની રૂબરૂ મુલાકાત લેતા સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સગાવહાલાઓ સાથે પણ સુવિધા અંગે પૂછપરછ કરી હતી. હોસ્પિટલ તંત્રને તમામ સુવિધાઓ તેમની કક્ષાએથી પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. ખાસ તો માળિયા હાટીના તાલુકાના લોકોની માંગણીને જોઈ ટૂંક સમયમાં ઘટતી તબીબ સહિત તબીબોની ખાલી જગ્યા રાજ્યની સરકાર તાકીદે ભરે તેમજ હોસ્પિટલમાં ઘટતા સાધનો અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરવાનું જણાવ્યું હતું. પ્રતાપસિંહ સોદિયા, ZSTV, માળિયા હાટીના.